नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू अल्टाविजन स्कूल पाटली। धोरण 9 ની અંદર આપણે ત્રણ ભાગ જોયા હતા, બરાબર? નૈસર્ગિક સ્ત્રોત ચેપ્ટરની અંદર ત્રણ વિભાગ જોયા હતા, ભાગ 4 આપણે જોવા જઈ રહ્યા છીએ। આખું જે ચેપ્ટર છે એ આપણી આજુબાજુના જે નૈસર્ગિક સ્ત્રોત છે એને આધીન જ છે, એટલે દરેક સ્ત્રોતને આપણે જોઈલા છીએ, એનો ઉપયોગ કરતા રહેલા છીએ। એટલે આપણે કહીએ ને કે ફેસ ટુ ફેસ માણસને જોઈ લો એ વધારે યાદ રહે એમ, તો એમ આપણા બધા જે નૈસર્ગિક સ્ત્રોત છે એ બધા આપણે જાણીતા ને એનો ઉપયોગ કરતા રહેલા છીએ, એટલે ચેપ્ટર આપણા માટે ખૂબ જ સહેલું છે। વાત કરીએ ને તો આપણે શરૂઆતમાં કીધું હતું કે હવા, પાણી, જમીન અને આ બધાને સાચવી રાખતું એક ચક્રો જે આવેલા છે તે જીવન ચક્ર જેમ આપણું ચાલતું હોય એમ આ દરેક નૈસર્ગિક સ્ત્રોતનું એક ચક્ર હોય, એ ચક્રોની વાતો આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે। તો એમાંથી આપણે હવા વિશે વાત કરી જઈએ, હવા વિશે વાત કરી ચૂક્યા છીએ, પાણી વિશે પણ વાત કરી, એનું પ્રદૂષણ પણ આપણે જોયું, બરાબર બંને પોઈન્ટનું। ચોથા ભાગની અંદર આપણે ભૂમિનું નિર્માણ એટલે કે નૈસર્ગિક સ્ત્રોત આપણી આજુબાજુ રહેલો એવો ભૂમિ કે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, જેમ કે રહેવા માટે આપણને એ ઉપયોગી છે, ખેતી કરવા માટે, એમાંથી અનાજ ઉત્પન્ન કરવા માટે, મકાનો બાંધવા માટે, એટલે કહીએ ને કે આપણે મોટાભાગની જે જરૂરિયાતો છે એ જમીન ઉપર આપણે રહીએ છીએ એટલા માટે પૂરી છે, હવામાં લટકતા તો આપણે છીએ નહીં। તો આ પ્રમાણે ભૂમિનું નિર્માણ, તો એની અંદર જમીન કેવી રીતના બને, શરૂઆત અત્યારે આપણે જમીન ઉપર રહીએ છીએ, જમીન કેવી રીતના બની, બરાબર સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું। મુખ્યના પોઈન્ટો જોવા હોય તો ભૌતિક, રાસાયણિક અને જૈવિક ત્રણ પ્રક્રિયાઓથી ભૂમિનું નિર્માણ થાય છે। ભૌતિક એટલે જે બાહ્ય કેટલાક પરિબળો છે એ આપણે ડિટેલમાં સમજીશું એટલે આપણને ખબર પડી જશે, બાહ્ય જે પરિબળો છે એના કારણે જે અજૈવિક પરિબળો છે એના કારણે નિર્માણ થાય, ભૌતિક આપણે કહી શકીએ, રાસાયણિક એટલે કોઈ રસાયણના કારણે, કોઈક રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે ભૂમિનું નિર્માણ થતું હોય। હવે આપણને એવો પ્રશ્ન થાય, એવી પ્રક્રિયા કેવી પ્રક્રિયા, એટલે એવું તે શું થાય એમ, બરાબર? તો એને આપણે આગળ જોવાનું જ છે। જૈવિક પ્રક્રિયા એટલે કોઈ સજીવ દ્વારા ભૂમિનું નિર્માણ થતું હોય, કોઈ સજીવ હોય ને એ જમીનના નિર્માણ માટે મદદ કરતું હોય। તો ત્રણેય પોઈન્ટ આપણે યાદ રાખવાના, ભૌતિક, રાસાયણિક અને જૈવિક ત્રણેય પ્રક્રિયાઓ એવી છે, ત્રણેય પદાર્થ માધ્યમ દ્વારા આપણને જમીનનું નિર્માણ થાય છે। ભૂમિની વ્યાખ્યા આપણે કરવી હોય તો અલગ અલગ ઘણી બધી થઈ શકે, પણ આપણને જે બુકની અંદર આપેલી છે એના પરથી આપણે વિચારીએ તો ભૌતિક, રાસાયણિક અને જૈવિક, ભૌતિક, રાસાયણિક અને જૈવિક ત્રણેય પ્રક્રિયાઓ વડે જે કંઈ પણ ભૂમિ છે એ નાના નાના ખંડોમાં વિભાજિત થાય। સમજો કે કોઈ એક પર્વત છે, કોઈ એક પથ્થર છે, આ એક પથ્થર મેં દોર્યો છે, પથ્થરને ઉપર આ ત્રણેયમાંથી કોઈ એક પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયા વડે આ પથ્થર જે છે એ નાના 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 કણોમાં વિભાજન થઈ જાય, વિઘટિત થઈ જાય, તૂટી જાય, તો આ નાના નાના કણો છે એ આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, બરાબર? એટલે આ રીતના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ત્રણેય પ્રક્રિયાઓથી જે ભૂમિનું નિર્માણ થાય છે અથવા તો જે મોટો પથ્થર છે નાના કણોમાં વિભાજન પામે છે, એટલે છેલ્લે નાના કણમાં વિભાજન થાય, રૂપાંતર થાય, એને જ આપણે ભૂમિ તરીકે ઓળખીએ છીએ। આપણી આજુબાજુ જે રહેલી છે ભૂમિ આપણે જોયેલી છે, પર્વતીય વિસ્તારમાં જઈએ ત્યાં આપણને આ વધારે લાગુ પડે, આજુબાજુ આપણી કોઈ મોટા ખડકો આવેલા હોય તો એવા ખડકોનું રૂપાંતર થતું હોય નાના નાના કણોમાં, એને આપણે ભૂમિ તરીકે ઓળખીએ છીએ। હવે પરિબળો જોઈએ, આપણે ભૌતિક, રાસાયણિક, જૈવિક જે પ્રક્રિયાઓ કીધી તો એને સમજીએ તો સૌથી પહેલાં તો સૂર્ય, બરાબર? સૂર્ય એક મુખ્ય સ્ત્રોત કહેવાય સજીવનું જીવન ટકાવવા માટે, એટલે કે વનસ્પતિ અને પ્રાણી આ બંનેનું જીવન ટકાવી રાખવું હોય તો એ સૂર્ય દ્વારા શક્ય છે એમ। એટલે મુખ્ય સ્ત્રોત સૂર્ય આપણે દરેક જગ્યાએ એ ગણાય છે। તો સૂર્ય કેવી રીતના મદદ કરે જમીનના નિર્માણ માટે,
तो समझो के कोई पत्थर छे, आ पत्थर ऊपर रोज दिवस दरमियान तड़को आखो दिवस पड़े छे, दिवस दरमियान एनी ऊपर सूर्यनो प्रकाश पड़े छे, तो आवो सूर्यनो प्रकाश थी जे पत्थर छे शुं थशे, गर्मीना कारणे शुं थई जशे, तपी जशे એટલે એને એવું કહી શકીએ આપણે કે એનું વિકચન થવું કે સંકુચન થવું. એવી જ રીતે આપણે એમ કહી શકીએ કે ભાઈ રાત્રિ દરમિયાન પાછો પથ્થર છે એ કેવો થશે, ઠંડો પડશે. એ દિવસ દરમિયાન પથ્થર ગરમ થશે અને રાત્રિ દરમિયાન પથ્થર હશે એ ઠંડો થશે, કારણ કે રાત્રે સૂર્યનો પ્રકાશ હોતો નથી. રાત્રિ દરમિયાન એ ઠંડો થશે એટલે આ રીતના એને સંકુચન અને વિકુચન થવાની ક્રિયા છે એ ચાલુ ને ચાલુ રહે છે. સંકુચન અને વિકુચન થવાની ક્રિયા ચાલુ રહે, રાત્રે ઠંડો પડે એટલે પાછો સંકુચન થાય, દિવસ દરમિયાન ગરમ થાય એટલે એ વિસ્તરણ પામે. આ પ્રમાણે એનું જે પ્રક્રિયા છે એ ચાલુ ને ચાલુ સતત રહે છે. હવે સમજો કે આ જે પ્રક્રિયા છે એ કંઈ મહિના બે મહિનામાં થઈ અને પથ્થર તૂટી જશે, તો કે ના. આવી જે પ્રવૃત્તિ થશે ને, આપણે જેટલી પણ પ્રવૃત્તિઓ સમજીશું અહીંયા ભૂમિના નિર્માણ માટે, એના માટે સમય લાખો વર્ષ ગયો હશે. ઘણા બધા સમય પછી જે તે પથ્થર ઉપર લાખો વર્ષ પહેલાં પ્રક્રિયા થઈ હશે અને એમાંથી ભૂમિનું નિર્માણ થયું હશે, એવી જ રીતે અત્યારે પણ જેટલી પણ પ્રક્રિયાઓ ચાલતી હશે બીજી, એ ભવિષ્યમાં એમાંથી ભૂમિનું નિર્માણ થયા કરશે. બરાબર, એટલે આ રીતના મેદાની પ્રદેશ પણ બનતા જાય, પર્વતીય વિસ્તારો એમાં મેદાની પ્રદેશ પણ બનતા જાય છે. તો મેં વાત કરી એમ અહીંયા જોઈ લઈએ, દિવસ દરમિયાન પથ્થરને ગરમ કરે એટલે પથ્થર શું થશે, વિસ્તરણ થશે. રાત્રિ દરમિયાન પથ્થર ઠંડો થશે એટલે સંકુચન થશે. આ વારંવાર પ્રક્રિયા થાય સંકુચન વિકુચનની, બરાબર, સતત ઘણા વર્ષો સુધી પ્રક્રિયા થાય. એ પ્રક્રિયા ઘણા વર્ષો થાય પછી એની અંદર તિરાડો પડશે, કારણ કે કોઈ વસ્તુ એને દબાવો, પાછી એને પહોળી કરો, છોડો, તો આવી પ્રક્રિયાની અંદર એ પદાર્થનું જે બંધારણ છે એની અંદર અસર થશે. એટલા માટે પથ્થરની અંદર તિરાડ પડશે. હવે આવી તિરાડ પડે એ પથ્થરનું વિભાજન કરે કે ના કરે? કરે ને. તો આ રીતના પથ્થરનું વિભાજન, એ પહેલું આપણે સમજ્યા, એના ટુકડાઓમાં વિભાજન, તો એ સૂર્ય દ્વારા થાય છે. એકમાંથી બે થશે, બીજા પથ્થરમાં પણ આખો દિવસ રાત્રે દિવસે તપશે, પાછી સંકુચન વિકોચનની પ્રક્રિયા થશે. બેમાંથી સમજો કે આ બે ટુકડા થયા, આના આ બેમાંથી પા આના બે થશે, આના બે ટુકડા થાય. આ રીતના પ્રક્રિયા ચાલુ રહે, છેલ્લે નાનો એક કોણ બની જાય ત્યાં સુધી આ પ્રક્રિયા થાય છે. અને આ રીતના ભૂમિનું નિર્માણ સતત ને સતત ચાલુ રહે છે. આ એવી પ્રક્રિયા નથી કે બે મહિના ચાલુ ને પાછી બંધ, સતત પ્રક્રિયા ચાલુ રહે. બીજું આપણે લઈએ કે પાણી દ્વારા પણ જમીનનું નિર્માણ થાય છે. સમજો કે ઉપર સમજીએ આપણે તિરાડો પડે છે, તો આવી તિરાડોની અંદર પાણીનું ભરાવો થશે, વરસાદ આવશે, પાણીનો ભરાવો થશે. પાણી ભરાય એટલે જે તિરાડ હશે એ કેવી બનશે? પહોળી બનશે. આ તિરાડ છે તો એની અંદર પાણી ભરાશે, તિરાડ પહોળી થશે, એનાથી પણ પથ્થરના બે ટુકડા થઈ શકશે અને એ ટુકડામાં પછી ધીમે ધીમે વિભાજન થશે, તો એના વડે પણ ભૂમિનું નિર્માણ થાય છે. બીજું કે પાણી વડે બીજી એક ભૂમિના નિર્માણમાં અગત્યની એક ક્રિયા છે. સમજો કે તીવ્ર ગતિથી પાણી જે છે નદીમાં વહેતું હોય, નદીની અંદર પાણી એ તીવ્ર ગતિથી જતું હોય, એ પાણીના પ્રવાહની અંદર કોઈ પથ્થર છે એનું કદ કોઈ પણ પ્રકારનું હોઈ શકે, એ પથ્થરની અંદર સતત ને સતત પાણીનો ઘસારો રહે એટલે એની પથ્થરની ઉપરના જે, કારણ કે પથ્થર જે છે એ નાના નાના કણોનો બનેલો છે. શેનો બનેલો છે? નાના નાના કણોનો બનેલો છે, એટલે કે નાના નાના જે આપણે રેતીના કણ કહીએ એ ટાઈપ, એ કણોનો બનેલો છે. ઉપરથી સતત ને સતત પાણીનો પ્રવાહ જાય એટલે આવા કણો હશે, એ ઘસાતા રહે ને એ કણો છૂટા પડતા રહે, છૂટા પડે એટલે એ જમીન તરીકે ઓળખાશે. નદીએ આપણે કોઈ જઈએ, કોઈ પણ નદીની મુલાકાત લઈએ, ત્યારે આપણને ત્યાં એક બધા જે પથ્થરો હોય એ કેવા હોય? ખરબચડા જોવા મળે કોઈ દિવસ? જે કિનારામાં એકદમ હોય
तो के ना ये केवा मळशे तो एकदम रेशमी पत्थर जोवा मळे कारण के सतत ने सतत पानी नो प्रवाह ने घसे छे पानी नो प्रवाह सतत घसे एटले जे बंधाण जे कणोना बंधाण में ये बंधायेलो छे ये बधा कणो एने धीमे धीमे छूटा पाड़शे आ एक रीत पानी नो प्रवाह जाय एटले आ पहला नंबर नी रीत छे के जे रीते एने नाना टुकड़ा में विभाजित करे એટલે કે એનામાંથી ઉપરના કણો જે છૂટા પડે અને એ આપણે રેતી તરીકે ઓળખીએ છીએ અને એ જ નદીની રેત પછી આપણે બાંધકામમાં ઉપયોગ કરીએ છીએ. સમજો કે આ જ પાણીનો પ્રવાહ હોય એ એક પથ્થરને કદાચ પથ્થરનો વજન બહુ ના હોય તો એ પાણીનો પ્રવાહ પથ્થરને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જશે. એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય એટલે એ જ પથ્થર કોઈ બીજા પથ્થર સાથે અથડાય અથવા તો કોઈ બીજા કોઈ વચ્ચે કોઈ એવો પદાર્થ થઈ જાય એની સાથે અથડાય તો એનાથી એ પથ્થરની અંદર ટુકડા થશે. બરાબર, તો એ રીતના પણ ધીમે ધીમે નાના ટુકડામાં વિભાજન થઈ અને એ ભૂમિનું નિર્માણ કરે છે. હવે અહીંયા જે કંઈ પણ આપણે પાણીના પ્રવાહની વાત કરીએ છીએ તો એમાં પથ્થરનું કદ એવું નક્કી હોય નહીં. એ નાનો પણ પથ્થર હોઈ શકે એમાંથી પણ નિર્માણ થઈ શકે, મોટો પથ્થર પણ હોઈ શકે એનાથી પણ નિર્માણ થઈ શકે છે. આ પ્રમાણે આપણે પાણીની વાત કરી એના વડે તીવ્ર ગતિ હોય તો એ પથ્થરને શું કરશે, ટુકડામાં વિભાજિત કરી નાખશે અને એનાથી પણ ભૂમિનું નિર્માણ થાય છે. બીજા નંબરે જોઈએ આપણે પવન, એનો આપણે આમ જોવા જઈએ ત્રીજો નંબર સૂર્ય, પાણી અને પવન. કોઈ પણ પથ્થર હોય જમીન ઉપર પડ્યો હોય તેની પર પવનની કોઈ એવી વધારે અસર થતી નથી અને એમાં એ વધારે જોવા ના મળે નિર્માણ માટે, ભૂમિના નિર્માણ માટે એ વધારે જોવા મળતી નથી. પરંતુ જો આપણે પર્વતીય વિસ્તાર જે હોય એટલે પર્વતનો આકાર જે છે એ આપણને ખબર છે કે ત્રિકોણ આકાર પર્વતનો આકાર જોવા મળે. બરાબર, એ આકારનો એબીસીડીનો એ તો તીવ્ર ગતિથી જ્યાં પવન આવતો હશે જ્યારે પણ તો એ તીવ્ર પવન જે છે એ પર્વતની સાથે અથડાશે અને એના ઉપરથી એ વહન પામશે એટલે કે એના ઉપરથી એ ગતિ કરશે પવન. તો જ્યારે એ પર્વતની ટોચ સાથે કે પર્વતના નીચેના ભાગે જે કંઈ પણ ભાગે એ અથડાય છે એ પવનના અથડાવાથી પથ્થરને નુકસાન થશે. પથ્થરને નુકસાન થાય એટલે એમાંથી મેં આગળ પણ વાત કરી એમ કે નાના નાના જે રેતીના કણો હોય કે કોઈ કારણસર મોટા પણ પથ્થરનો સમાવેશ થઈ શકે એ પથ્થરોને પવનના કારણે જોર આવવાથી એ ત્યાંથી છૂટા પડે. તો આવી રીતના પણ ભૂમિનું નિર્માણ થાય છે અને આવા જે કણો હોય એ એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચી શકે પવનના કારણે. જો એનું વજનની રીતે સરખામણી કરીને સમજીએ તો એકદમ ઝીણો કણ હોય તો એક સ્થાનથી બીજા સ્થાન સુધી જઈ શકે. અહીંયા ઘસારો થયો હોય ને ઘસારા ને આધીન જે કણની રચના થઈ હોય એ પ્રમાણે, બાકી મોટો પથ્થર હોય તો એ પર્વતના નીચેના ભાગે જમા થશે અને આ રીતના ભૂમિનું નિર્માણ આપણને જોવા મળે છે. પછીનો એક ભાગ છે એને આપણે જૈવિક કહીએ. આગળ આપણે વાત કરી ને ભૌતિક, રાસાયણિક અને જૈવિક. તેમાં ભૌતિક પરિબળો હતા એમાં સૂર્ય, પાણી અને પવન આ ત્રણેય ભૌતિક ગણાય. બરાબર, એટલે એને અજૈવિક પણ કહેવાય. અને રાસાયણિક અને જૈવિક આ જે બંને વડે જમીનનું નિર્માણ થાય એ આપણે એક લાયકેન પોઈન્ટની અંદર સમજવાનું છે. લાયકેન એક પ્રકારની લીલ છે. શું છે લીલ? કે આપણે આજુબાજુ ચોમાસાની અંદર કે જ્યાં વધારે પાણી ભરી રહેતું હોય એવી જગ્યાએ લીલ આપણને જોવા મળે એવા જ પ્રકારની લીલ એક લાયકેન જોવા મળે જેને એક સજીવન શબ્દ સાથે સરખાઈ શકીએ. બરાબર છે, લાયકેન છે એક લીલનો પ્રકાર છે કે જે સજીવન એટલે બીજા પર આધાર રાખીને એનું જીવન ગુજારે. સમજો કે કોઈ પથ્થર ઉપર ઉગી, પથ્થર છે, ચોમાસાની અંદર વરસાદ પડે, વરસાદ પડે એટલે પાણી ભરાવાના કારણે લીલનો અહીંયા વિકાસ થયો. આ લીલનો વિકાસ કેવી રીતના થયો, પહેલાં નથી પછી કેવી રીતના આવી, તો એ કુદરતી છે. નેચરલી આનો એ જગ્યાએ નેચરલી એ આવી જાય છે. લીલ જ્યારે પણ જીવનચક્રનું પૂરું થશે
કારણ કે દરેક સજીવોએ સમજો કે ચોમાસાની અંદર જ આપણે લાઇટ હોય એની આજુબાજુ નાના નાના જીવડાઓ અથવા તો પીંછાવાળા જીવડાઓ વરસાદ પડે એટલે તાત્કાલિક હાજર થઈ જાય, બરાબર ને? અને પછી એ વરસાદ બંધ થઈ જાય અને પછી બે દિવસ કે ત્રણ દિવસ એ રહેશે અને બે ત્રણ દિવસની અંદર પછી જોવા બીજા પછીના દિવસોમાં જોઈએ તો પાછા નથી હોતા. એનું આયુષ્ય જે 24 કલાકનું જોવા મળે, 24 કલાકની અંદર જ એની પ્રજનનની ક્રિયા થઈ અને નવા સજીવ ઉત્પન્ન થઈ જાય, એના જીવા 24 કલાકમાં પાછા એ મૃત્યુ પામે. તો આ એનું જીવનચક્ર થયું. આપણું જીવનચક્ર હોય તો એ જન્મથી મૃત્યુ સુધીનું. તો એવી રીતના લાયકેને પોતાનું જીવનચક્ર જ્યારે પણ પૂરું કરે ત્યારે એ એમાંથી એક પદાર્થનું છોડીને જશે પથ્થર ઉપર. પથ્થર ઉપર શું કરશે? એમાં એક પદાર્થ એવો રહેલો છે, એક દ્રવ્ય રહેલું છે, એક રસાયણ રહેલું છે કે જે પથ્થર ઉપર છોડીને જશે. અને એ જે રસાયણ પદાર્થ છે એ જમીન એટલે કે સોરી પથ્થર એના નાના નાના કણોમાં રૂપાંતર કરવા માટે જવાબદાર ગણાય છે. હવે આપણને એવું થાય કે સાહેબ એક રસાયણ એને નુકસાન કરી શકે, તો એક ઉદાહરણ લઈ શકીએ આપણે કે આપણા ઘરની અંદર જે એસિડ હોય, એસિડને આપણે લાદી ઉપર નાખીએ, બરાબર? અત્યારે જે બહારથી જે પેલો એકદમ કહીએ ને કે સક્રિય વધારે સાંદ્રતાવાળું એસિડ, તો એવું એસિડ હોય તો એ પથ્થર ઉપર અસર કરશે અને પથ્થર ઉપર સોરી એ જે દીવાલ લાદી છે એ લાદી ઉપર આપણે એવું સક્રિય સાંદ્ર એસિડ નાખીએ તો એ લાદીની અંદર નાના નાના ખાડા કરી નાખશે. તો આ શું થયું કહેવાય? તો એનું વિભાજન થયું કહેવાય. તો એવા જ પ્રકારે અહીંયા મેં વાત કરી લાયકેને સ્થાયી થશે, વરસાદ આવશે, પછી જ્યારે એનો સમય જીવનચક્ર પૂરું થશે, જીવનચક્ર પૂરું થાય એટલે એનું એક રસાયણ છોડશે, એ રસાયણ પછી આ પથ્થરને નાના નાના ટુકડાઓ વિભાજિત કરી નાખે. આ જે લીલ છે લાયકેન છે એ આખા પથ્થરને એક જ સાથે વિભાજન નથી કરતું, બીજા વર્ષે ફરીથી એનું નિર્માણ થાય એટલે એક આવડા પથ્થરની અંદર ઘણા બધા વર્ષો થાય પછી એ પથ્થર નાના નાના ટુકડામાં સંપૂર્ણ વિભાજન થઈ જાય છે. તો આ પ્રમાણે લાયકેનની અંદર આપણને એ ભૂમિનું નિર્માણ જોવા મળે છે. સમજો, એના સિવાય એક છેલ્લો એક એવો ટોપિક છે કે કોઈ પણ મોટા વૃક્ષ હોય તો એ વૃક્ષની અંદર મૂળની ઉત્પત્તિ થાય, કારણ કે જમીનમાંથી પાણી અને આયનોનું ખેંચાણ કરવું હોય, વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ કરવો હોય તો એના માટે પાણી અને આયનોનું જમીનમાંથી શોષણ કરવા માટે જે મૂળનો ઉપયોગ થાય છે, આવા મૂળે જમીનની અંદર કે પર્વતીય વિસ્તારો હોય તેમાં પથ્થરોની તિરાડોમાં મૂળ જાય તો એ તિરાડોને શું કરશે? તોડી નાખશે. તિરાડોને તોડી નાખે એટલે ફરીથી આપણને એ જ પોઈન્ટ આવે કે ભૂમિનું નિર્માણ ત્યાંથી શરૂઆત થાય છે. ફરી વાર યાદ કરાવી દઉં, જેટલી પણ પ્રક્રિયા આપણે સમજવી છે એ બધી જ પ્રક્રિયાઓ ઘણા બધા વર્ષો પછીની આ જે પ્રક્રિયા જોવા મળે છે. તો અહીંયા આપણને એક ટોપિક મુદ્દો એક આપણે અહીંયા ભૂમિનું નિર્માણ વિશે માહિતી લીધી, બરાબર? આ ભૂમિના નિર્માણમાં પહેલાં એની વ્યાખ્યા જોઈ, એના ભૌતિક પરિબળોની અંદર સૂર્ય, પાણી અને પવન, અને જૈવિક પરિબળ અને રસાયણનો જે આપણે રાસાયણિક પ્રક્રિયા કીધી એની અંદર લાયકેન એની માહિતી લીધી. એટલે એક માર્કની અંદર સમજીએ કે જૈવિક પરિબળ કયું ભૂમિના નિર્માણ માટે? લાયકેન, બરાબર? તો આ પ્રમાણે આપણે લાયકેનની વાત કરી. હવે એક મુદ્દો છે આપણા માટે ભૂમિનું મિશ્રણ. તો ભૂમિના મિશ્રણની અંદર જે કંઈ પણ આજુબાજુ આપણને જમીન છે એટલે કે ભૂમિનું નિર્માણ થયેલું છે એ ભૂમિના નિર્માણની અંદર સડી ગયેલા સજીવોના ટુકડાઓ મળે એટલે એને હ્યુમસ કહેવાય. આ એક શબ્દ ખાસ ધ્યાનમાં રાખવાનો છે, હ્યુમસ. કે આજુબાજુ જે ભૂમિનું નિર્માણ આપણે સમજ્યા એ ભૂમિની અંદર વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય આ બંને કોઈ પણ કારણસર મરી જશે અને એ મરવાના કારણે એ જમીનની અંદર દટાઈ જાય તો એ દટાઈ જશે એટલે આપણે અશ્મિ કહીએ, દટાઈ જશે પછી એમાં રાસાયણિક જે પ્રક્રિયા થઈને જમીન જે છે
એ છિદ્રાળુ બને, એટલે એને આપણે એ જમીનનું જે બંધારણ કહીએ એને હ્યુમસ કહેવામાં આવે. શું કહેવામાં આવશે? હ્યુમસ. અને આવું જે હ્યુમસ છે એ જમીનની ગુણવત્તા માટે ખૂબ જ ઉપયોગી બને છે. એવી જમીનનો ઉપયોગ આપણે ખેતીમાં કરીએ તો ઉત્પાદનમાં ખૂબ જ વધારો કરે છે. એટલે કે હ્યુમસ છે તો એ જમીનની ગુણવત્તા વધારે છે. જમીનની ગુણવત્તા વધારવા માટે બે પરિબળ જવાબદાર ગણાય. એક તો સૂક્ષ્મજીવો, સમજો કે અળસિયા હોય તો એ જમીનને પૂછી બનાવે તો એ સૂક્ષ્મજીવ કહેવાય એક પ્રકારનો. બીજા કેટલાક જીવો છે એ જમીનને પૂછી બનાવે. અને પ્લસ હ્યુમસનું પ્રમાણ, હ્યુમસ એટલે જે સજીવોના કે વનસ્પતિ કે પ્રાણીના જે અશ્મિઓ જમીનની અંદર દટાય ને આપણે ખાતર તરીકે જે જમીનનો ઉપયોગ કરીએ તો એ હ્યુમસ, તો એ બંનેના આધારે જમીનની ગુણવત્તા નક્કી કરી શકાય છે. જો એ બંનેનું પ્રમાણ જમીનની અંદર વધારે હોય તો જમીનની ગુણવત્તા સારામાં સારી કહેવાય, ફળદ્રુપ જમીન કહેવાય, એકદમ છિદ્રાળુ જમીન કહેવાય. બરાબર. હવે આવી ભૂમિ છિદ્રાળુ બને એટલે છિદ્રોવાળું અને પોચી જમીન હોય, એની અંદર હવાની અવરજવર પણ વધારે હોય, પાણીનું ઝડપથી વહન છેક નીચે સુધી થઈ શકે, તો એવા એટલા માટે પાણી અને હવાનું ઝડપથી નીચે વહન થઈ શકે એટલા માટે છિદ્રોવાળી જમીન છે વનસ્પતિ કે પાક ઉત્પાદનમાં ખૂબ જ ઉપયોગી બને છે. તો આ પ્રમાણે ભૂમિ જે છે એનું આપણે સમજ્યા, એનું નિર્માણ સમજ્યા, એનું મિશ્રણ, એની અંદર એક વ્યાખ્યા હ્યુમસ, એને આપણે માહિતી લીધી. હવે આ જ માહિતી સાથે આપણે ભૂમિ જે ટોપિક છે એને અહીંયા રાખીએ છીએ. આવતા ભાગની અંદર આપણે જે ચક્રો, જીવન ચક્રો જેમ વાત કરી હતી એ પ્રમાણે, જેમ ભૌતિક ચક્રો બધા છે, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, એના વિશે ડિટેલમાં માહિતી લઈશું.